अमदावाद जिलाना धोळका तालुकाना सरगवाळा गामे थयेल रूपया 1,07,80,000 ની ગરફોડ ચોરીનો બેદકોઠ પોલીસ તેમજ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમની કાબેલે દાદ કામગીરીને કારણે ગણતરીના દિવસોમાં ઝૂકેલા છે, ત્યારે આ કવાયતમાં 30 જેટલા શકમંદોની તથા 14 એમસીઆર વાળા ઈસમોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું, તેમજ 60 જેટલા માણસોની કોલ ડિટેલ ચેક કરવામાં આવી. જે ઇન્ટ્રોગેશન અને કોલ ડિટેલમાં મળી આવેલ સકદારો તેમજ સરગવાળા ગામમાં બાતમીદારો સક્રિય કરી રાઉન્ડ ધ ક્લોક સરગવાળા ગામમાં સઘન પેટ્રોલિંગ તેમજ ગામની એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસ તેમજ ડોગ સ્ક્વોડનો ઉપયોગ કરતા ડોગ પેનીએ ચોરોએ કરેલ ચોરીનો રૂટ સ્પષ્ટ કરી આપ્યો હતો, ત્યારે આ ડોગ પેનીની મદદથી સકદારો પરનો શક દ્રઢ થતા સકદારોની ઘરની ઝડપી તપાસ શરૂ કરતા પ્રથમ સકદાર સરગવાળા ગામમાં રહેતા બુધાભાઈ ધરમસિંહભાઈ સોલંકીના ઘરની તપાસ કરતા તેઓના ઘરમાંથી રૂપિયા 53,90,000 મળી આવ્યા, કે જેથી બુધાભાઈની પૂછપરછ કરતા તેઓએ પોતાના ચોરીમાં સંડોવાયેલા સાથીદાર સરગવાળામાં જ રહેતા વિક્રમભાઈ વિરસંગભાઈ સોલંકી પણ ચોરીમાં સામેલ હોવાનું જણાયું હતું, ત્યારે પોલીસે વિક્રમભાઈ વિરસંગભાઈ સોલંકીના ઘરની ઝડપી લેતા તેઓના ઘરના કબાટમાંથી પણ 53,90,000 મળી આવતા ચોરીમાં ગયેલ તમામ રોકડ ટોટલ 1,07,80,000 મળી આવતા પોલીસે હાંસકારો અનુભવ્યો હતો, ત્યારે આમકોટ પોલીસ તેમજ અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા સંયુક્ત ઓપરેશનથી આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. એક કોટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં સરગવાળા ગામે બનાવ બન્યો હતો. એ બનાવમાં એક ફાર્મર આપની પોતાની જે જમીનના વેચાણ કર્યા હતા એ વેચાણમાં જે કેશ હતો જે લગભગ 1 કરોડનો, એ 1 કરોડનો કેશ જો એ ઘરમાં રાખીને એક સામાજિક પ્રસંગમાં ગયો હતો, પણ એમાં પાછળથી ઘરફોડ થઈ હતી. આ ઘરફોડ જે ટોટલ મળીને જે છે 1,07,80,000 ની હતી. ઓર આ ઘરફોડ જે થયા પછી જ્યારે પોલીસને જાણ થઈ તો તમામ અમારી એસઓજી એલસીબી અને કોટ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપી ધોળકા પ્રકાશ પ્રજાપતિ હું તમામ તે જગ્યા પહોંચીને આ જગ્યાની જગ્યા જોઈને પછી ફરિયાદીની પૂછપરછ કરતા એનો પેટર્ન સમજતા ઓર અમે ખબર પડી કે જો એ કોને કોને કોન્ટેક્ટમાં આવ્યો હતો ઓર કોને કોને આ ખબર હતી કે જો એને પાસે પૈસા છે, એના આધારે અમે શકમંદોની લિસ્ટ તૈયાર કરી હતી. ટોટલ જે છે એવા 40 શકમંદને અમે પૂછપરછ કરી હતી. એ 40 શકમંદની પૂછપરછ કર્યા પછી જે બનાવવાની જગ્યા ઉપર એક અમે બેગ મળ્યો, બેગને અમે ડોગને યુઝ કરીને સુંઘાવ્યો હતો. ઓર પછી ડોગ જે છે આ કયો રસ્તા ઉપર જે એના એનો રસ્તો ટ્રેસ કર્યો હતો. ઓર જે ડોગ પેની હતો ડોગની આ સેન્ટને આધારે જે અમારા જે શકમંદ હતા એ શકમંદના પણ જો એને સામે લાવવામાં હતા. ઓર પછી એ શકમંદમાં જે જે જગ્યાની આ બેગની જે સેન્ટ જે હતી એના આધારે જે તે જગ્યા એ માણસને સામે ડોગ રોકાઈ ગયો હતો. પછી જે એને સીડીઆરમાં પણ જે જે લોકોના એ જગ્યાની લોકેશન આવતી હતી એની તપાસ કરી ઓર આ આધારે જે અમારી શકમંદોની લિસ્ટ જે ઓછી થઈ ગઈ હતી. ઓર પછી એ શકમંદોને ઘરે જઈને જે તપાસ કરતા એક શકમંદને ઘરેથી જે ચોરીનો જે ઘરફોડનો મુદ્દામાલ મળી ગયો હતો. ઓર પછી એની વાઇફને તમામને પૂછપરછ કરતા જે તમામ જે કાવતરું હતો ઉકેલવામાં આવ્યો હતો. આજે જે મુખ્ય એનો સૂત્રધાર છે એ બે એના આરોપી છે, વિક્રમ અને બુદ્ધો. બુદ્ધો જે હતો આ જે વિક્ટિમ જે ફરિયાદી છે એ ફરિયાદીના ઓળખાણ વાળો માણસ હતો. ઓર એને પાસે આ ક્લિયર માહિતી હતી કે જો એને પાસે પૈસા છે એને પૈસા ક્યાં મૂકે છે. ઓર પણ આ પોલીસને એના શક ના થાય જે સૌથી પહેલા પોલીસને જાણ કરવા વાળો માણસ પણ બુદ્ધો હતો. ઓર આ બુદ્ધો તપાસને દરમિયાન જે તમામ પ્રકારનો સહકારમાં આપ્યો હતો. આ રીતે જે તમામ પ્રકારનો બિહેવ કર્યો હતો કે જે આવો ઇદ્રિસ એક સાથે 24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે.
उठावो मोबाइल अने गूगल प्ले स्टोर पर थी डाउनलोड करो अमारी CN24 न्यूज मोबाइल एप।